અહીંયા જે છે આ ચેપ્ટર જે છે એના રાઇટર કોણ છે તો કે જયંતિ ધોકાય એમણે આ જો કરી જાંબુ એ બહુ સરસ મજાનું રમુજી પાઠ જે છે લખ્યો છે આપણા માટે અને તમારે જે છે એ હંમેશા કવિ અને લેખકે જો યાદ રહી જાય તો પરીક્ષામાં બે થી ત્રણ માર્ક્સ જે છે રોકડા તમને મળી જાય રાઈટ તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચેપ્ટર આગળ ભણીએ જાંબુ લ્યો મીઠા મધ જેવા જાંબુ સાવ સસ્તા હે ને આજકાલ તમને ખબર હશે કાલા ફેવરેટ છે હા તમને કયું ફળ ભાવે છે પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે ક્લાસમાં વાતચીત તો હોવી જોઈએ ને બીકોઝ બાકી આપણે ક્લાસમાં હોય અને આવીને ડાયરેક્ટ આમ ભણાવવા માંડીએ તો કેમ ચાલે આપણે અહીંયા ક્લાસ જ છે ફોર એક્ઝામ્પલ હું ટીચર તમે સ્ટુડન્ટ રાઈટ તો મતલબ વાતચીત હોવી જોઈએ તો સારું લાગે તો અહીંયા જે છે શાકવાળો કોઈ અથવા ફેરીઓ નીકળો છે અને એ એવું કઈ છે કે મીઠા મધ જેવા રાઈટ અમથાલાલ જે છે એ બજારમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે જાંબુવાળાની અહેલક સાંભળી અહેલક એટલે શું થાય તો કે કોઈ પણ ટહેલ એમ પ્રચાર માટે કોઈ લાગણી ભર્યો પોકાર કર્યો હોય ટહેલ કરે રાડ પાડે એ એને કહેવાય અહેલા કેમ કોઈ આવું કરતું કરતુંતું અમથાલાલના મોમાં પાણી આવી ગયું મોમાં પાણી આવી જવું એ રૂઢી પ્રયોગ છે એટલે કે ખાવાની ઈચ્છા થઈ જવી હે ને જીભ તેમ કરતી બહાર ડોક્યું કાઢવા માંડી અમથાલાલને થયું કે લાવને થોડા જાંબુ ખાઈએ ભાવ પૂછ્યો જાંબુવાડી કહે કે સાવ સસ્તા છે સાહેબ રૂપિયે કિલો ઓહો અત્યારે આટલા ના હો અત્યારે મતલબ લખેલું હોય એટલે એક રૂપિયે કશું મળતું નથી એવું બધું હે ને તો રાડ પડાઈ ગઈ રૂપિયે કિલો બહુ મોંઘા ભાઈ કે બહુ મોંઘા છે કઈક ભાવ ઉતારો તો એક સામટા બે ચાર કિલો વિચારો થોડોક ભાવ ઉતારો એમ તો સામટા એટલે એક સાથે એ શું લઈ લો તો કે વધારે લઈ લો એમ બે ચાર કિલો લઈ લો એમ ના સાહેબ એક જ ભાવ હા એક કિલો લો કે પછી સત્તર કિલો લો બે ભાવ નહીં વાવ જોરદાર હતી વાળી પણ ઘણી જગ્યાએ ભાવની દુકાન જ સારી તમે તમારા પેરેન્ટ સાથે જતા હશો તો તમને આઈડિયા આવશે કે બહુ ભાવ ઉતારે ને તો પણ આપણને એમ થાય હા હજી આનથી ઓછું જ તો સેટિસ્ફેક્શન જેવી ભાવના જ ન આવે અને એટલે અહીંયા જે છે ફિક્સ રેટ હોય તો શાંતિ તો અહીંયા એમ કે છે કે તમારે જેટલું લેવું એટલું પણ ભાવ તો આ જ રહેશે ઠીક હમણાં તો બસો ગ્રામ જ દે અમથાલાલ છૂટ્યો અમથાલાલનો ઓર્ડર છૂટ્યો કીધું કે કે તો કેટલા ગ્રામ પણ જાંબુડા એવા મીઠા લાગ્યા કે અમથાલાલ ઉભા ઉભા જ બસો ગ્રામ ઝાપટી ગયા કે એટલા મસ્ત હતા ને મીઠા મધુરા હા 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 મધ સાથે જ રખાય છે કે ઝાપટી ગયા ખાઈ ગયા એક સામટા આટલા ઉભા ઉભા જ એમને થયું કે જાંબુ જે છે તો ખાધા જેવા એમાં ના નહીં મતલબ આજકાલ કેવું થઈ ગયું છે કે ક્વોલિટી હોવી જોઈએ હે ને પૈસા આમ તેમ હોય તો ચાલે પણ ક્વોલિટી વગરનું મજા ના આવે માની હોત પણ જાંબુ સારા ન બે કિલોનું પણ શું કરત પણ અહીંયા આમ છે એમ ખાઈ ને શાંતિ થઈ હા યાર મસ્ત એમ આવા સરસ ખટ મીઠા એટલે ખાટા મધુરા ખાટો અને મીઠો સ્વાદ એક સાથે આવે ને એને ખટ મીઠા કહેવાય તો આ ખટ મીઠા કદાચ પછી ન પણ દેખાય એટલે જાંબુ છે પ્લમ એટલે કે જુલધારુ છે હે ને આલુ બુખારા જેને કોઈ કે પછી પીચ છે એ ખારેક છે એ બધા સીઝનલ ફ્રૂટ છે હે ને કે જે તમને આમ આ સિઝનમાં જ ખાવાની મજા આવે એમ તો કદાચ ન પણ દેખાય અમથાલાલનો એક ભાણિયો જે છે એ દૂર દૂર રહે આમ તો શહેરમાં જ પણ એને ઘર બહુ દૂર ભાણિયાનું નામ ટપુ શું હતું ટપુ ઓહો ટપુ મને તારક મહેતા યાદ આવી ગયા તમને યાદ આવ્યો તો યસ લખજો કમેન્ટ બોક્સમાં તો એ ટપુ નામ ભાણિયો એટલે બહેનનો છોકરો હોય ભાણિયો જેમ અમથાલાલ ને આ ટપુડા ઉપર ભારે પ્રેમ અને એ ટપુને અમથાલાલ ઉપર હેત એટલે બંને સાથે એમ ગમે એમ મામા ભાણિયાને એમ વારે તહેવારે અમથા મામા ટપુ ભાણિયા માટે કંઈક ને કંઈક મોકલે કાંક ને કાંક એટલે કંઈક ને કંઈક મોકલે એમ એવી રીતે જાંબુ ખાઈને અમથાલાલ ને ટપુ યાદ આવ્યો લીધા એક કિલો જાંબુ ટપુ ટપુડો કેવો રાજીના રેડ થશે રાજીના રેડ થવું રૂઢિપ્રયોગ છે તો આવી રીતે તમે પાઠમાન પાઠમાંથી સમજો ને સરસ રીતે તો તમને પછી રૂઢિપ્રયોગ પૂછાય શબ્દ પૂછાય વિરોધી પૂછાય તમને બધું જ આવડી જાય હે ને તો રાજીના રેડ થઈ ગયો હોશે ખાશે હોંશે હોશે ખાવું એટલે ખૂબ જ આનંદથી એમ એવા થેલીમાં જાંબુ તો નાખ્યા પણ અડધો માઇલ છેટેતા ભાણિયાને આપવા જવામાં એમના પગે આળસ કરી એમને પગને બહુ આળસ થઈ ગયા હે આટલું અડધો માઇલ દૂર રહી છે એટલે જાંબુના જાંબુ જે છે એ टप्पू ને કેમ પહોંચાડવા એવો વિચાર કરતા હતા ત્યાં જ ત્યાં સામે જ એમનો ખાસ ભાઈબંધ ભાઈબંધ એટલે દોસ્ત કોણ મળી ગયો તો કે મગન મળી ગયો પહેલો ભાઈબંધ યાદ રાખજો મ મોનાલિસા છે ને એની ઉપરથી મગન મગન મળી ગયો અમથાલાલ કહે મગન તું ગામના આથમણે જાય છે ને તો કે હા હા બોલો કે કામકાજ કે હા હું ત્યાં જ જઉં છું એમ કે કે કામકાજ છે ઈ કે આથમણે એટલે પશ્ચિમ દિશામાં કઈ દિશા પશ્ચિમ દિશા પૂર્વ દિશા એટલે ઉગમણી દિશા જ્યાં એટલે પૂર્વ દિશા અને પહોંચાડવી હોવે એમાં શું લાવો ને હમણાં જ પહોંચાડ્યા હું કે હા હા હું તો પહોંચાડી દઈશ કઈ કે જાંબુ નું નામ સંભાળતા જ મગનની લુલી જરાક લબળ લબક થવા લાગી લુલી એટલે જીભ એ છે અહીંયા લબક લબક થવા લાગ્યા હા હા કઈક ખાવા માટે જીભ આગી પાછી થવી ને એટલે લૂલી એમ એવી રીતે બે જાંબુ કાઢી લીધા મોઢામાં નાખતા એવા તો મીઠા લાગ્યા કે બીજા બે ક્યારે થેલીમાંથી નીકળી અને મોમાં ઓગળી ગયા એનું એને ભાન જ ન રહ્યું એને ખબર જ ના પડી એમ કે મગન ને થયું ભારે થઈ ભારે થઈ એટલે ભારે થવું એટલે મુશ્કેલી ઊભી થઈ કે અમથાલાલે એક કિલો જાંબુ લીધા છે અને હવે વજનમાં ઓછા થશે તો ખરાબ કહેવાય વજન સરખું કરવા પેલા બે જે ખાધેલા જાંબુ હતા ને એના ચાર થેલીમાં નાખી દીધા એટલે એક કિલો જેટલા જાંબુમાં ચાર ઠળિયા શું દેખાવાના છે કે અને એ તો ચાલવા માંડ્યો આગળ ગયો ને ત્યારે રસ્તામાં એનો જે ખાસ મિત્ર એ રામજી મળી ગયો પેલું મ ઉપરથી હે ને મગન પછી એને કોણ મળ્યું ર ઉપરથી રામજી રામજી કી નીકળી સવારી એવું ગીત આવતું પેલા તો એ રામજી મળી ગયો ઓહો રામજી ઘણા દિવસે મળ્યો હો આજુ એને મળ્યો બીજો એનો ફ્રેન્ડ દોસ્ત ઓકે હા યાર હું તો અહી જ છું તું હમણાં કઈ દેખાતું નથી એમ વાતો ચાલી અને પછી મગને રામજીને કહ્યું હા કઈ કામકાજ આ નાનકડી થેલીમાં જાંબુ છે અમથાલાલના ભાણિયા ટપુ તું આપી આવી શકે હાવે એમાં વળી શું લાવને રામજી જે છે એની જીભ જે છે એ પણ જાંબુનું નામ સાંભળી અને બોલી ઉઠી મગને રામજીને થેલી પધરાવી દીધી આપણે વળી ક્યાં સુધી થયું રામજી માંડ્યો ચાલવા હાથમાં થેલી થેલીમાં જાંબુ મીઠા મધ જેવા સામ જાંબુડા શું મધ મધે મધ મધે એટલે મહેકવું એની એકદમ સુગંધ ખુશબુ જે છે એકદમ હતી એકદમ સરસ ફેલાઈ ગઈ એવી રીતે રામજીની જીભ જે છે એ કોર આટા મારવા લાગી મેલી કોરાટા મારવા લાગી એટલે એને એમ અંદર બાજુ એમને એમ થયું આ કઈ ખાઈ લઉં ખાઈ લઉં ખાઈ લઉં થયું લાવને એક બે ચાખું એટલામાં તો એક કિલો જાંબુ માંથી બે ઓછા થશે તોય શું એને બે ઓછા થઈ જાય તોય શું એને મોમાં મેલ્યા મેલ્યા એટલે મૂક્યા દાઢમાં એવા ચોટી ગયા દાઢમાં ચોટી જવું એટલે એકદમ આમ ફાવી જવું એમ એક રીતે જીભને સ્વાદ લાગવો એમ કે બીજા બે ચાર ખાધા વગર એને જેન ના પડ્યું ને વજન સરખું કરવા તેને ઠળિયા નાખ્યા થેલીમાં હવે અહીંયા એક વાર્તા કહું તમને નાનકડી હે ને ચલો પછી કહીશ એક રીતે સરપ્રાઇઝ છે ને હું તમને જો વાર્તા અત્યારે કહી દઈશ ને તો તમને ખબર પડી જશે આગળ શું થશે એટલે ઓકે તો મને યાદ દેવડાવજો મિત્રો કે છેલ્લે કહ્યું તમને તો ચાલતા ચાલતા એને નાથિયો મળી ગયો હવે જુઓ સૌથી પહેલું જે છે એ આપણા કોણ હતું અમથાલા રાઈટ અમથાલાલ નો ભાણ્યો તો કે ટપ્પુ હવે અમથાલાલે સૌથી પહેલા કોને આપ્યા તો કે મગન ના આપ્યા મગને કોને આપ્યા તો કે રામજીને આપ્યા અને રામજીને કોણ મળ્યો તો કે નાથિયો ઓકે તો કે મરાના ના નાથિયો નાથિયો મળ્યો નાથિયો એટલે રામજીનો સગો કાકાનો દીકરો હવે રામજી જે છે એનો કઝિન થાય પિતરાઈ ઓકે કાકાનો દીકરો એટલે કઝિન ભાઈ એવી રીતે ભાઈનો તો વિશ્વાસ કરાય ને નાથિયાને પેલી થેલી સુપ્રત કરીને કીધું અમથાલાલના ભાણિયા ટપુડા થેલી પહોંચાડજે માયલી કોર એક કિલો જાંબુ છે કે જે કે તારા મામાએ મોકલાવ્યા છે ના તો માંડ્યો ચાલવા રસ્તામાં બિચારા ના બિચારા નાથિયાનું નાક પણ ઊંચું નીચું થવા લાગ્યું એને એમ થયું કે વાહ આટલી સરસ સુગંધ આવે છે થેલીમાં તો મીઠા મધ જાંબુડાની મધમધતી સુવાસ એના નાકમાં એવી ઘૂસી ગઈ કે પટ કરતા એણે બે જાંબુ કાઢવા પાડે ભારે મજા આવી ગઈ એને તો ખૂબ મજા આવી ગઈ કે વાહ મસ્ત એમ થેલીમાં જાંબુડા ટપુડા ને કંઈક તો કહે ને હજુ તો એની સામેની ગલી વટાવે છે ત્યાં જ એના સામે મોંઘીમાં ભટકાયા કોણ ભટકાયું મોંઘી કોઈ એ હશે એનું નામ જે છે મોંઘી છે એટલે મોંઘીમાં મોંઘીમાં ટપુડાને ઘરે જતા હતા નાથિયાએ વિચાર કર્યો કે ટપુડાને રૂબરૂ થેલી આપવી અને ઠળિયાની વાત નીકળી તો વળી આલા બાબા અપસ્ટમ પસ્ટમ સમજાવો ને એને બધું સમજાવું તો ખરી ને ભાઈ આમ થયું તેમ થયું એવું બધું એમ એવી બધી કડાકૂટમાં આપણે શા માટે કરવી લાવ ને પધરાવી દઉં આ મોંઘી માને તેણે તો મોંઘી સમજાવી અને થેલી સોંપી દીધી મોંઘી માં ચાલ્યા ટપુડાના ઘર ભણી એટલે એના તરફ ચાલ્યા ભણી એટલે ઈ તરફ જવું એમ હવે ટપુડાનું ઘર બહુ દૂર ન હતું દસેક ઘર વટાવે ત્યાં સામે જ હતું મોંઘી ધીમે ધીમે ચાલવા લાગ્યા થોડી વારે હાથમાં લીધેલી થેલી ઉપર હાથ ફેરવે અને નાકે અડાડતા જાય મીઠા મધ જાંબુડા કઈ અચતા રહે એટલે કઈ એની ખબર ન હોય એવું થોડી રહી અચતા એટલે અચ અણચતા એમ ગુપ્ત એ એવું થોડી રહી એને સરસ આટલા મસ્ત તો થેલીમાંથી એક મોટું પોચું જાંબુ કાઢ્યું અને બોખા મોમાય એ જાંબુ એવું ઓગળી ગયું કે વાત ના પૂછો એ તો બીજા બેગ ખાવા માટે થેલીમાં હાથ નાખ્યો તો જાંબુને બદલે હાથમાં આવ્યા ઠળ્યા ડોસીને થયું કે મને છેતરવા માટે આ થેલી આપી છે પછી બચારા ટપુને છેતરાવ છે એ એ તો તો ઠીક પણ હવે હું થેલી આપવા જાઉં જાંબુ ખાઈ ગયાની શંકા જે છે એ મારા ઉપર જ આવે કારણ કે છેલ્લે તો કોણ હતા બિચારા મોંઘીમાં નખો દયો નાથ્યો એવું એવું ખીજાતા હતા એને એવી રીતે કે હા હા નાથિયા તારા લીધે એમ ડોશીમાંથી બોલાઈ જવાયું એણે પાડોશની નાનકી છોકરી પછીને થેલી આપી દીધી અને કહ્યું કોને આપી હવે પછી આપી પશીને થેલી આપી દીધી કહ્યું જા ટપુડાને આપી આવું કે જે કે તારા મામાએ મોકલી છે પશી એ થેલી લીધી હાથમાં એવું બધું મામાએ શું મોકલાવ્યું છે લાવ જોઉં તો ખરી એમ વિચારી અને પછી એ થેલી ખોલી અને અંદર જોયું તો માત્ર એક જ જાંબુ બાકી બધા ઠળિયા હવે એક જાંબુ પણ મારા માટે જ રહ્યું લાગે છે લાવને ને હોય ચાકુ એમ કહી અને છેલ્લું જાંબુ જે છે એ પશીના પેટમાં પહોંચી ગયું અને ને ને પશી એ પહોંચાડેલી એ જાંબુની થેલી જ્યારે અમથાલાલના ભાણિયા ટપુડા ને મળી હશે અને જાંબુ ખાવા અંદર હાથ નાખ્યો હશે ત્યારે બિચારાની શી દશા થઈ હશે હે ને તો જબરદસ્ત પાર્ટ છે ને કોમેડી હમ તમે જ વિચારો તમે હોત તો ટપ્પુની જગ્યાએ કેવું થયું હોત રાઈટ તો અહીંયા મેં તમને કીધું તું એમ હું તમને વાર્તા અચૂક કહીશ કે એક વખત જે છે આમ તો તમે કદાચ સાંભળેલી હોય અકબર બિરબલની વાર્તા કે એકવાર જે છે એણે અકબરે વિચાર્યું કે આ પાણીનો જે હોજ જે હતો રાઈટ તો એ કે આખો પાણીનો આ જે હોજ ખાલી છે એ દૂધથી ભરાઈ જાય તો કેવો સરસ લાગે એટલે બધાને કીધું કે કાલ સવાર સુધીમાં હોજ જે છે એ દૂધથી ભરાઈ જવો જોઈએ બધાએ ઘરેથી શું કરવાનો તો કે એક એક કડશો લોટો જે છે એ દૂધનો આ હોજમાં નાખવાનો રાત્રે બધા હોજમાં નાખવાનો હતો હવે બધાને એમ તમારા મારા જેવા હોય ને એમ થયું કે અરે આ દૂધ આટલું મોંઘવું ને કોણ હોજમાં નાખે હું એક લોટો પાણી નાખી દઉં તો શું વાંધો આવશે હે ને ને રીતે એવું જ વિચાર્યું સવારે જોયું તો હોજ જે છે છે એ દૂધની બદલે ભરેલો હતો આના જેવું જ કે હું બે ખાઈ લઉં કોને ખબર પડશે કોને ખબર પડશે અને અંતે જે વાત થઈ ટપુની જગ્યાએ તમે હોય તો શું થાત તમે મને જરૂર કેજો ઓકે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં આના ક્વેશ્ચન આન્સર સાથે ત્યાં સુધી આવજો